જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે એકદમ સરળતાથી વટાણા બટાકા અને ટામેટાનું શાક પ્રેશર કુકરમાં કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું આ શાક બનાવતા વાર નથી લાગતી તો અત્યારે લીલા વટાણા ખૂબ સરસ મળે છે તો મેં લગભગ દોઢસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે એક મોટી સાઇઝનો બટાકો મેં આ રીતે છાલ કાઢી અને નાના ટુકડામાં કાપી લીધો છે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને એકદમ સરસ રીતે ચોપરમાં બારીક ચોપ કરી દીધા છે જેથી ગ્રેવી ઘટ બને હવે એક પ્રેશર કુકર લઈ લીધું છે એમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન જીરું અને થોડીક હિંગ ઉમેરી દઈશું રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય પછી આપણે એમાં ચોપ કરેલા ટામેટા ઉમેરી દઈશું ટામેટા ઉમેર્યા પછી આપણે સરસ રીતે ને તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળવાના છે આ રીતે તમે ટામેટાને ચોપ કરી અથવા તો છીનીને લો તો જે રસો છે એ એકદમ સરસ ઘટ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે નહીં તો ઘણી વખત આપણે જ્યારે વટાણા બટાકાનું શાક બનાવીએ તો પાણી અલગ પડતું હોય છે તો તમે આ રીતે ટામેટાને ક્રશ કરીને અથવા તો એની પ્યુરી બનાવીને અથવા તો છીનીને લેશો તો તમારા ટામેટા બટાકા અને વટાણાનું શાક એકદમ સરસ બનશે હવે ત્રણથી ચાર મિનિટ પછી ટામેટા સરસ સંતળાઈ ગયા છે ધીમા તાપે મેં એને સરસ રીતે સાંતળી દીધા છે થોડુંક મેં પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એમાં બધા મસાલા કરી દઈશું તો અડધી ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેરી દીધું છે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બીજું થોડુંક પાણી ઉમેરી દઈશું લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું જેથી મસાલા બળી ના જાય અને હવે મસાલાને પણ આપણે ટામેટા સાથે સરસ રીતે સાંતળી દઈશું તો એકાદ બે મિનિટ મેં મસાલાને પણ સરસ રીતે સાંતળી દીધા છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતી રહી છું એક બે ટેબલ સ્પૂન જેટલું હવે અડધી ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર લઈ લીધો છે અને સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું તો આ રીતે ટામેટા સંતળાય પછી જ આપણેમાં વટાણા અને બટાકા ઉમેરવાના છે તો વટાણા અને બટાકા ઉમેરી દીધા છે હવે આપણે સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું આ રીતે આ શાક બનતા દસથી બાર મિનિટ થતી હોય છે વધારે વાર નથી લાગતી હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું ફરીથી મિક્સ કરી દઈશું એકાદ મિનિટ મેં આ રીતે સાંતળી દીધું છે અને હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો તમારે જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું તો લગભગ દોઢ ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ કેમકે વટાણા બટાકા ચડશે અને આપણે ટામેટા જે રીતે ક્રશ કરીને ઉમેર્યા છે તે રસો ઘટ થઈ જશે તો લગભગ દોઢ ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે હવે ટામેટા લીધા છે એટલે આપણે ગળપણ તરીકે ગોળ લઈશું તો લગભગ એક ટેબલસ્પૂન જેટલો મેં ગોળ લીધો છે તમે ગોળને બદલે ખાંડ પણ લઈ શકો પરંતુ આપણે ગુજરાતી સ્ટાઇલમાં શાક બનાવવાનું છે તેમાં ગળપણ તરીકે મેં ગોળનો ઉપયોગ કર્યો છે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ બંધ કરી અને પ્રેશર કુકરમાં બેથી ત્રણ વિસલ લગાવી અને સરસ રીતે શાકને બાફી દઈશું તો ત્રણેક વિસલ પછી મેં ગેસમાં બંધ કરી દીધો તો અને પ્રેશર કૂકર ખોલીને જોઈ લઈશું તો આપણું શાક બનીને ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એની પહેલાં આપણે થોડી બારીક કાપેલી કોથમીર ભભરાવી દઈશું તો આપણું વટાણા બટાકા ટામેટાનું શાક એકદમ સરસ અને સરળતાથી તૈયાર થઈ ગયું છે તો એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું રોટલી સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગશે તો જો તમારે ફટાફટ ટિફિનમાં આ શાક બનાવવું હોય તો તમે આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા